नमस्कार, ऑनलाइन क्लास में आपनु स्वागत है। आज आपणो टॉपिक है स्टील रूफ ट्रस अने स्टील स्टेंशन। हवे सौथी पहेला आपणे एक आ रूफ ट्रस नी वात करिए, तो रूफ ट्रस छे ई कारखाना छे, इंडस्ट्रियल छे, मोटा मोटा शेड छे, मार्केटयार्ड छे वगैरह जग्याए तमे जोया हशे रूफ ट्रसनो उपयोग थतो होय छे। एनी अंदर पण घणा बधा अलग अलग टाइप्सना रूफ ट्रस आवता होय छे। किंग पोस्ट छे, क्वीन पोस्ट छे, अलग अलग टाइपना रूफ ट्रसनो पण उपयोग थतो होय छे। तो अत्यारे आपणे एनी बेजिक डिजाइन जोई लईए अने एनुं कदाच ड्रॉइंग करवानुं थाय तो कई रीतनुं माप छे, शुं छे एना विशे आपणे चर्चा करी लईए। अने ऑटोकेडनी अंदर अगाउ पण आपणे विडियो जे बनाव्यो हतो 2D प्लान प्रमाणे, ए प्रमाणे सिम्पल तमे ऑटोकेडमां पण ड्रॉ करी शको छो। तो आ एक छे फ्रेंच रूफ ट्रस छे, जेनी पहोळा एटले के स्पान छे ए 10 मीटरनो स्पान छे अने स्लोप आपेलो छे 30 डिग्रीनो स्लोप आपेलो छे। हवे उपरथी स्टार्ट करिए तो उपर जुओ તમે, એક અહીંયા છે ગોળ જેવું છે એને આપણે રીજ કહેશું, બાકીની એની ઉપર ટોપની જે એની નીચે છે રીજની નીચે એની એ આવશે એસી સીટ રૂફિંગ, એટલે એક છાપરું છે એસી સીટ આવશે। ત્યાર પછી એની નીચે આવશે પરલિન આવશે 100x75x6mm, પછી મેઇન ટાય આવશે અને વચ્ચેમાં જે સ્ટ્રેટ છે એ આવશે એક ટાય, આ એસે 50x50x6mm સેન્ટરમાં આવશે તમારે। અને જે એસી સીટની એક્ઝેક્ટ નીચેની જે લાઇન આવે છે એ આવશે પ્રિન્સિપલ રાપ્ટર 90x60x6ની। ત્યાર પછી મેઇન સ્ટ્રટ આવશે અને શોર્ટ ટ્રસ આવશે। મેઇન સ્ટ્રટ છે અને શોર્ટ ટ્રસ છે એ બધાની વચ્ચેનું અંતર અહીંયા તમને આપી દીધેલું છે 1400x1400x1400 બરાબર। ત્યાર પછી મેઇન સ્ટ્રટ પછી આવશે ટાય, આવશે 60x60x6નું આવશે અને છેલ્લે નીચે આવશે બોટમ જોડ આવશે એ 75x75x6નું આવશે। આખે આખું જે છે એ સ્ટીલનું રૂફ ટ્રસ છે। હવે આ એક આખીની સિમ્પલ ફ્રેન્ચ રૂફ ટ્રસની ડિઝાઇન થઈ, હવે એની અંદરના જે જોઈન્ટ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું। સૌથી પહેલાં તમને બતાવી દઉં કે જે રાઉન્ડ કરીને A B1 C D1 P2 એ રીતના આપેલા છે એના આખા આખા જોઈન્ટના દેખાડેલા છે બીજા ડ્રોઈંગમાં। તો આ થઈ ગયું આપણે ડિટેલ્સ ઓફ જોઈન્ટ બરાબર। મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ડિટેલ્સ એમાં રાઉન્ડ કરેલો હતો એટલે આ ડિટેલ્સ એનો આખો રાઉન્ડ છે। એની અંદરની ઉપરની જે પ્લેટ છે એ ગજેટ પ્લેટ 6mm જાડી પ્લેટ આપેલી છે। ત્યાર પછી એની અંદર જે છે એ રિવેટ અથવા તો બોલ્ટ સિસ્ટમ ફિટ કરેલી હોય છે। ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો એન્કર બોલ્ટ છે, 25 ડાયાનો એન્કર બોલ્ટ ફિટ કરેલું છે। હવે એક ઉપર ગજેટ પ્લેટ છે 6mm અને નીચે પણ એક ગજેટ પ્લેટ ફિટ કરેલી છે 75x75x6ની બરાબર છે। ત્યાર પછી ડિટેલ બીમાં જોઈએ તો ઉપર એક પર્લિન છે 100x75x6ની, નીચે પર્લિનની નીચે ક્લિટ ફિટ કરેલી છે બરાબર સપોર્ટ આપવા માટે, બાકી બંને છેડાએ અને વચ્ચેમાં રિવેટ આપેલી છે એ 200mm સેન્ટર ટુ સેન્ટર રિવેટ ફિટ કરેલી છે। અને વર્ટિકલ અને હોરિઝોન્ટલ બે બાજુ છે એ આખે આખું પર્લિન છે એ 90x60x6 અને નીચેનું છે 50x50x6નું છે। ત્યાર પછી ડિટેલ સી છે, એમાં પણ આ રીતના જોઈન્ટ્સ આપેલા છે, આમાં ઊભો ટી અને બંને બાજુ ક્રોસમાં પણ એક બે પર્લિન આપેલા છે બરાબર છે, એના માપ અલગ અલગ આપેલા છે। ત્યાર પછી એંગલ જે છે એ આપી દીધેલું છે, એવી જ રીતે ડિટેલ ડીમાં પણ આપેલું છે, આની અંદર ક્રોસમાં આપેલો છે એક બોટમમાં અને ઊંધો એ ટાઈપનું છે એટલે આમાં વી તમે કહી શકો એવો આકાર આપેલો છે। ત્યાર પછી સૌથી ઉપરનો ટોપનો ભાગ હતો રૂફનો, એની આપણે રીજની વાત કરી કે સૌથી ઉપર ટોપ ઉપર આવે રીજ, ત્યાર પછી એની અંદર રીજ જે છે એ જોઈન્ટ કરેલો હોય જે બોલ્ટને આધારે જોઈન્ટ કરેલો હોય, એ જે બોલ્ટમાં રીજ, પછી રૂફિંગ સીટ અને બાકીનું જે ક્લીટ છે એ પણ એની અંદર આવી જાય છે। ત્યાર પછી નીચેનું જે રૂફ છે એની સાથે જે છે એસી સીટને એ બધું એને આરે રિવેટિંગની ફિટ કરેલી હોય છે। ત્યાર પછી આ એક ડિટેલ્સ એફનું છે બરાબર, આની અંદર પણ રિવેટ છે એ 16mm છે, મિનિમમ એજ ડિસ્ટન્સ 25mm રાખેલું છે અને પીચ જે છે એ 50mm રાખેલું છે બરાબર।
तो आ जे रूफ छे हतुं आपणुं एना अलग अलग जॉइंट छे एनी डिटेल्समां माहिती आपेली छे। हवे आपणे स्टेन्शन विशे चर्चा करीए। आ स्टेन्शन छे जे ई आपणे रूफ ट्रस ने घणी जग्याए छापरूं ने बधुं करता હોય તો નીચે જ્યારે ફ્લોરિંગ તૈયાર થાય ત્યારે ફાઉન્ડેશન જ્યારે તૈયાર કરવાનું હોય ત્યારે ખાસ કરીને જે કોલમ ઊભો કરીએ એ કેવી રીતે કરવાનું એ આખા આખામાં સ્ટીલ ટેન્શનમાં આવતું હોય છે। આ એનો આઇસોમેટ્રિક વ્યૂ છે। આઇસોમેટ્રિક વ્યૂ તો આપણે ડ્રોઈંગમાં અગાઉ આપણે શીખી જ ગયા છીએ। તો સૌથી પહેલાં એનો બેઝ તૈયાર કરવો પડે। સિમેન્ટ કોન્ક્રીટનો બેઝ આવે સ્ટીલ ટેન્શન માટે, એ આવશે 1200x1200 અને એની થિકનેસ છે બેઝની આવશે 600ની, બરાબર છે। ત્યાર પછી ઉપર એની આવશે બેઝ તૈયાર થઈ ગયા પછી બેઝ પ્લેટ આવશે 36mmની, એ આવશે ચોરસ 770x770ની। એ બેઝ પ્લેટ 36mmની લગાડ્યા પછી એની ઉપર આવશે ક્લીટ એંગલ 150x115x12mmનું ક્લીટ એંગલ આવશે। ત્યાર પછી એની સાઈડમાં જે ક્લીટ એંગલની બાજુમાં જ આવશે એક્ઝેટ ગઝેટ પ્લેટ આવશે 12mmની થિકનેસની, અને ત્યાર પછી આખે આખો ઉપરનો જે કોલમ છે એ ઊભો થશે। આ ગઝેટ પ્લેટ છે, ક્લીટ એંગલ છે, એને ફિક્સ પરમેનન્ટ અથવા તો ટેમ્પરરી રીતના રિવેટ અથવા તો બોલ્ટ દ્વારા એને ફિક્સ કરવામાં આવતું હોય છે। હવે આપણે આનું જે ઉપર જે સ્ટ્રક્ચર છે એ જોઈએ, બીમ અને કોલમ। વર્ટિકલનો જે ભાગ છે એ આપણે કોલમ આવશે, અને આડા જે ચાર ભાગ તમને દેખાય છે એ ચારે ચાર ભાગ આવશે બીમ। ટૂંકમાં એક વર્ટિકલ કોલમના ચારે ચાર બાજુએ બીમ જોઈન્ટ કરેલા છે, બરાબર છે। તો એ જે બીમ જોઈન્ટ કર્યા છે એમાં ફ્રેમિંગ એંગલ 40x40x5mmની એંગલ ફિટ કરેલી છે, અને નીચે બોટમમાં તમે જોઈ શકો છો તો એમાં સીટ એંગલ 100x75x8mmની સીટ એંગલ ફિટ કરેલી છે। જે બીમ છે એ આઈ સેક્શનના છે અને કોલમ પણ છે એ આઈ સેક્શનના છે। બીમનું જો માપ આપેલું જ છે 225x100x8.6mm, બરાબર। ફ્લેંજ એંગલનું માપ પણ આપી દીધેલું છે 100x75x8mm। બાકીના બધાય બીમ જે છે એ ISLB 225x100x8.6mmના ચારે ચાર બીમ આવે છે। તો આ રીતે આખે આખું સ્ટીલ સ્ટેન્શન તૈયાર થતું હોય છે, બોટમથી માંડીને બોટમમાં બેઝ સિમેન્ટ કોન્ક્રીટનું તૈયાર કરીને આખું તૈયાર થતું હોય છે। તો આજનો ટોપિકમાં બસ આટલું જ છે। થેન્ક યુ।